નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આપ સર્વનું મારી ચેનલમાં સ્વાગત કરું છું વિડીયોને આગળ વધારતા પહેલાં બાજુમાં રહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવવો જેથી આવનારા મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે નમસ્કાર મિત્રો આ બીજા ચેપ્ટરના ત્રીજા ભાગથી શરૂઆત કરીએ બીજા ભાગમાં આપણે એસિડ અને બેઇઝના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો આજે શરૂ કરીએ છીએ પ્રશ્ન અગિયારથી તો મિત્રો પ્રશ્નોને સમજીએ કે તમામ એસિડ અને તમામ બેઇઝમાં શું સરખાપણું છે અથવા આ સવાલને બીજી રીતે પહેલાં સમજી લઈશું જુઓ મિત્રો ધારો કે આપણે કોઈ એસિડ અથવા કોઈ બેઝ લઈ અને એમાં વિદ્યુત પસાર કરીએ છીએ ત્યારે એ સમયે બલ્બ ચાલુ થાય જ પરંતુ આપણે ગ્લુકોઝ કે આલ્કોહોલ લઈ એમાં વિદ્યુત પસાર કરવામાં આવે તો બલ્બ ચાલુ થતો નથી કારણ આપો તો આપણે જવાબ શરૂઆત કરીએ જવાબની અંદર એક પ્રવૃત્તિનો પણ ઉલ્લેખ છે તો આપણે પહેલા પ્રવૃત્તિ શીખીએ પછી એનો જવાબ લખીશું જોઈએ કે આકૃતિમાં દર્શાવવા મુજબ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ આ રહ્યું હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ આ બંનેની અંદરથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે બલ્બ ચાલુ થાય છે તો એનું કારણ શું તો એનું કારણ છે તમામ એસિડ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે માટે બલ્બ ચાલુ થાય છે એ જ રીતે આપણે પાત્રની અંદર બેઇઝ લઈએ જેમ કે એન એ ઓએચ સી એ ટ્વાઇસ તો તમામ બેઇઝ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે છે માટે બલ્બ ચાલુ થાય છે તો અહીં એસિડ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે માટે બલ્બ ચાલુ થાય છે અહીં બેઝ ઓએચ માઇનસ આયન ઉત્પન્ન કરે માટે બલ્બ ચાલુ થાય છે પરંતુ અહીં ગ્લુકોઝ અને આલ્કોહોલ એ કોઈ આયનો મુક્ત કરતા નથી માટે બલ્બ ચાલુ થતો નથી તો આ આખી પ્રવૃત્તિથી આપણે શું સમજી શકીએ છીએ તો મિત્રો અહીં આપણે સમજી શકીએ છીએ કે તમામ એસિડ એચ પ્લસ આયન ઉત્પન્ન કરે છે તમામ બેઇસ OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે અને આ આયનો દ્વારા જ વિદ્યુતનું વહન થાય છે તો મોસ્ટ એમપી માં પણ કે વિદ્યુતનું વહન કોના લીધે થાય છે તો શું લખાશે આયનોના લીધે થાય છે તો મુખ્ય આયન છે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ નેક્સ્ટ ટોપિક છે એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે પ્રથમ આપણે શીખીશું એસિડનું પાણીના દ્રાવણમાં શું થાય છે ત્યારબાદ આપણે શીખીશું બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે તો આપણે શરૂઆત કરીએ મિત્રો પાણીની હાજરીમાં એચસીએલમાંથી એચ પ્લસ અથવા એચ થ્રીઓ પ્લસ આયન ઉત્પન્ન થાય છે પરંતુ જો પાણીની ગેરહાજરી હોય તો એમાં એચસીએલના અણુમાંથી એચ પ્લસ આયનનું અલગીકરણ થઈ શકતું નથી રિપીટ કરીએ પાણીની હાજરીમાં HCl માંથી એચ પ્લસ અથવા એચ થ્રીઓ પ્લસ આયન ઉદ્ભવે છે પરંતુ પાણીની ગેરહાજરીમાં એચ ના અણુમાંથી એચ પ્લસ આયનનું અલગીકરણ થઈ શકતું નથી આપણે જોઈએ એનું ઉદાહરણ ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી એલ પ્લસ એચ તો અહીં પ્રક્રિયા કરતા એચ થ્રીઓ પ્લસ અને Cl માઇનસ બને છે તો અહીં એચ સાથે એચ સંયોજાય છે પરંતુ ક્યારે જ્યારે પાણીની હાજરી છે આમ પણ મિત્રો એચ પ્લસ આયન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ જ્યારે એ પાણી સાથે સંકળાય ત્યારબાદ જ અસ્તિત્વ ધરાવે છે એનું પણ આપણે નીચે ઉદાહરણ જોઈ શકીએ જેમ કે એચ પ્લસ અહીં સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે નહીં પરંતુ પાણી સાથે સંકળાય એટલે આપણે શું લખીશું પ્લસ એચ ટુ ઓ તો પ્રક્રિયા કરતા એચ થ્રીઓ પ્લસ બને છે અને એચ પ્લસ એચ ટુઓ સાથે તરત જ સંયોજાય છે એ જ રીતે આપણે શીખીશું કે બેસનું પાણીના દ્રાવણમાં શું થાય છે જેમ એસિડનું પાણીના દ્રાવણમાં શું થાય છે તો આપણે શીખ્યા કે પાણીની હાજરીમાં માં HCl એચ પ્લસ અથવા એચ થ્રીઓ પ્લસ આયન બને છે એમ અહીં માં પણ પાણીની હાજરીમાં શું થાય છે તો NaOH માંથી OH- ઓએચ માઇનસ આયન ઉદ્ભવે છે આપણે એનું અહીં લખીએ છીએ ઉદાહરણ જેમકે કે NaOH તો પાણીની હાજરીમાં Na+ પ્લસ અને OH- માઇનસ આયન ઉદ્ભવે છે એ જ રીતે બીજું ઉદાહરણ કે કે તો પાણીની હાજરીમાં કે પ્લસ અને OH- માઇનસ આયન બને છે આમ જે બેઇસ પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે પરંતુ બધા જ બેઇઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી યાદ રાખજો મિત્રો કે બધા બેઇઝ પાણીમાં દ્રાવ્ય થતા નથી પણ આ પણ ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે જે બેઇઝ પાણીમાં દ્રાવ્ય હોય તેને શું કહે છે તો મિત્રો તેને આલ્કલી કહે છે ત્યારબાદ નેક્સ્ટ આપણે શરૂ કરીએ છીએ જવાબ 14 તટસ્થીકરણ પ્રક્રિયા માટેનું સમીકરણ લખો મિત્રો આગળ આપણે તટસ્થીકરણની વ્યાખ્યા શીખી ગયા છીએ તટસ્થીકરણ એટલે શું તો આપણે એની વ્યાખ્યા આ રીતે લખીએ છીએ કે એસિડ તો પ્રક્રિયા કરતા ક્ષાર વધતા પાણી બને એટલે કે એસિડ અને બેઇસ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને તો તેને તટસ્થીકરણ કહે છે પરંતુ અહીં આપણે તેનું સમીકરણ લખવાનું છે તો મિત્રો તમને ખબર છે એસિડ કોને કહે છે જેમાં એચ પ્લસ આયન હોય કોને કહે છે જેમાં OH માઇનસ આયન હોય તો એસિડ તરફ આપણે લઈએ છીએ એચ પાછળ કોઈ અન્ય તત્વ જેમ કે આપણે સીએલ લખીશું તો શું બની જશે એચ SO4 લખીશું તો સલ્ફ્યુરિક એસિડ અહીં ધારો કે એક્સ લખીએ છીએ એ જ રીતે બેસમાં પાછળ શું હોય છે ઓએચ પરંતુ આગળ કોઈ ધાતુ લેવામાં આવે છે જેમ કે NaOH MgOH ઓએચ એમજી ટ્વાઇસ આ એમ એટલે આપણે ધારી લઈએ છીએ મેટલ અહીં આપણે લખ્યું છે પ્રક્રિયા કરતા સામે પાણી એટલે એચ એચ ઓ એચ ટુ ઓ બને છે એટલે તમે અહીં એચ ઓ એચ પણ લખી શકો તો જ્યારે ક્ષાર્બર શું બને છે X અને એમ તો આ જ રીતે શીખવાનું એ છે કે અહીં એચ પ્લસ અને OH- આ બંને સંયોજાઈ શું બનાવે છે એચ ટુ ઓ બનાવે છે હવે પછીના આ સવાલને મિત્રો આપણે ત્રણ વખત સમજીશું સૌ પ્રથમ તો આપણે આ સવાલને સમજવાનું છે જવાબ ઈઝી છે પણ એનો સવાલ થોડો ઓર્ડિનરી છે તો આપણે સવાલને સમજીએ સવાલ આપ્યો છે કે એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડ ને પાણીમાં ઉમેરવાની નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે આ ક્વેશન સમાં પણ પૂછેલો છે ફરીથી આ સવાલને અલગ રીતે સમજીએ પહેલી વસ્તુ કે એસિડને મંદ કરવા માટે આપણે શું કરવું પડે તો મિત્રો તમને થોડી જાણકારી આપું કે તમે ત્રણ ભાગ પાણી લો એક ભાગ એસિડ લો મિક્સ કરો એટલે એ સાંદ્ર એસિડ મંદ એસિડ બની જશે તો તમને અર્થ ખબર પડી કે આપણે એસિડમાં શું ઉમેરવું પડશે પાણી તો એ સાંદ્ર એસિડ કેવું થશે મંદ થશે પરંતુ અહીં શીખવાનું એ છે કે એને મંદ કરવા માટે આપણે શું કરવું પડશે એસિડને પાણીમાં ઉમેરવું પડશે કે પાણીને એસિડમાં ઉમેરવું પડશે જો તમે એવું વિચારતા હોય કે એસિડને પાણીમાં ઉમેરો કે પાણીને એસિડમાં ઉમેર શું ફરક પડવાનો છે બંનેનો જવાબ તો એક જ થશે પરંતુ એ ખોટું છે આપણે જોઈએ એનો સાચો જવાબ શરૂ કરીએ તો જ્યારે આપણે સાંદ્ર એસિડને મંદ કરીએ ત્યારે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે એટલે કે પાત્રમાં શું લેવાનું એસિડ એમાં પાણી ઉમેરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માના કારણે એસિડના છાંટા આપણા પર પડે જેથી દાજવાની શક્યતા રહેલી છે એટલે કે જો એસિડ લઈ એમાં પાણી ઉમેરીશું તો એસિડના છાંટા આપણા પર પડવાની સંભાવના છે જેથી આપણે દાજી શકીએ આ ઉપરાંત ઘણી વખત તો વધુ ઉષ્માના કારણે એ પાત્ર તૂટી પણ શકે છે માટે એસિડને પાણીમાં ધીરે ધીરે હલાવતા જઈ ઉમેરવું જોઈએ તો મિત્રો તમને અર્થ ખબર પડી કે આપણે પાણી લઈ એમાં એસિડ ઉમેરવું જોઈએ નહીં કે એસિડ લઈ એમાં પાણી ઉમેરવું જોઈએ ત્યાર પછીનો સવાલ છે સોળ મંદન પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો તો આપણે એની શરૂઆત કરીએ મંદન પ્રક્રિયા કોને કહે છે તો જ્યારે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતા એસિડમાં કયો આયન હોય છે H3O+ થ્રીઓ પ્લસ અને બેઈઝમાં કયો આયન હોય છે OH- તો એસિડ અથવા બેઈસ ને પાણી સાથે મિશ્ર કરતા એકમ દીઠ આયનોની સાંદ્રતામાં શું થાય છે ઘટાડો થાય છે એટલે કે એસિડની એસિડિકતા ઘટે છે અને બેઇસની બેઝિકતા ઘટે છે જેને શું કહે છે મંદન પ્રક્રિયા કહે છે હવે આનું ઉદાહરણ લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે જ્યારે સાંદ્ર એસિડ એટલે કે HCl અથવા એચ ટુ ફોર એમાં પાણી ઉમેરી હલાવતા એની સાંદ્રતા ઘટે છે અને છેવટે એ દ્રાવણ મંદ બને છે તો આ પ્રક્રિયાને શું કહે છે મંદન પ્રક્રિયા કહે છે રિપીટ જવાબ તૈયાર કરીએ કે એસિડ અથવા પાણી સાથે મિશ્ર કરતા બેઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે જેને મંદન પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે સાંદ્ર એસિડમાં પાણી ઉમેરી હલાવતા એની સાંદ્રતા ઘટે છે અને એ દ્રાવણ મંદ બને છે વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ ટોપિકમાં ખબર ન પડી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો તમને તેનો અભિપ્રાય અમે જરૂરથી મોકલીશું